पूर्णांक संख्याओना गुणाकार विषेना गुणधर्मो एमां प्रथम गुणधर्म गुणाकार विषेनी संवृत्तता 20 गुणिया 15 बराबर 300। बीजुं उदाहरण लईए, ऋण 15 गुणिया 10 बराबर ऋण 150। अहींया एक संख्या ऋण संख्या छे, बीजी संख्या धन संख्या छे, एटले आपणे जाणीए छीए कि एक धन संख्या અને એક ઋણ સંખ્યાનો ગુણાકાર, તો જવાબ ઋણ સંખ્યા મળશે। ઋણ 30 ગુણ્યા ઋણ 12 બરાબર 360। અહીંયા બંને ઋણ પૂર્ણાંક સંખ્યા છે એટલે એમનો ગુણાકાર ધન સંખ્યા મળશે। 14 ગુણ્યા ઋણ 13 બરાબર ઋણ 182। તમે અહીંયા શું નિરીક્ષણ કર્યું? 300 ઋણ 150 360 ऋण 182, आ चारे चार आपणने मळेला जवाब छे। अने तमाम जोड़ीनो गुणाकार पूर्णांक संख्या मळे छे। विचारो, शुं तमे एवी पूर्णांक संख्यानी जोड़ी शोधी शको छो जेनो गुणाकार पूर्णांक नथी? पहेली जोड़ी लईए, 14 गुणिया 11, तेमनो जवाब मळे छे 154। बीजी जोड़ी, ऋण 10 गुणिया 10, तेमनो गुणाकार करता जवाब मळे छे ऋण 100। त्रीजी जोड़ी, ऋण 15 गुणिया ऋण 12, तेमनो गुणाकार करता जवाब मळे छे 180। चौथी जोड़ी, 16 गुणिया ऋण 15, तेमनो गुणाकार करता जवाब मळे छे ऋण 240। અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ચાર જોડીમાંથી ચારે ચાર પૂર્ણાંક સંખ્યાઓ છે અને તેમનો ગુણાકાર ચારે ચાર પૂર્ણાંક સંખ્યા મળે છે। આના પરથી આપણે તારણ પર જઈએ કે તેથી આપણે કહી શકીએ કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે એ ગુણ્યા બી પૂર્ણાંક સંખ્યા જ મળે। કેટલાક ઉદાહરણ જોઈએ, વિધાન અને તારણ જોઈએ। પહેલું વિધાન છે 25 ગુણ્યા 10 બરાબર 250। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે જવાબ અહીંયા પૂર્ણાંક સંખ્યા છે। બીજું વિધાન, ઋણ 12 ગુણ્યા 12 બરાબર ઋણ 144। ત્રીજું વિધાન છે 20 ગુણ્યા ઋણ 12 બરાબર ઋણ 240 સંખ્યા છે। 12 ગુણ્યા 5ના છેદમાં 7 બરાબર 8 પૂર્ણાંક 4ના છેદમાં 7। અહીંયા જવાબ પૂર્ણાંક સંખ્યા નથી। પછીની જોડી છે ઋણ 13 ગુણ્યા ઋણ 12 બરાબર 152, જવાબ પૂર્ણાંક સંખ્યા છે। 25 ગુણ્યા 0.5 બરાબર 12.5, અહીં જવાબ પૂર્ણાંક સંખ્યા નથી। હવે વિચારો કે જે જવાબ પૂર્ણાંક સંખ્યા નથી તો શા માટે નથી?